गुड मॉर्निंग शुभ प्रभात અને નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ ને હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. સ્વાગત છે આપ સૌનું આપ સૌના મનપસંદ કાર્યક્રમ શુભ પ્રભાતમાં. દર્શક મિત્રો, શુભ પ્રભાત કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલા મારા કાર્યક્રમના જેટલા પણ કોલર મિત્રો છે, જેટલા પણ દર્શક મિત્રો છે, તે સૌ કોઈને વિશ વેરી વેરી હેપી ગુડ મોર્નિંગ. તમારી બધાની જ સવાર ખૂબ જ સારી જાય, તે સાથે દિવસ ખૂબ જ આનંદમય રીતે સુંદર રીતે પસાર થાય તેવી મારી. તો દર્શક મિત્રો, સુપ્રભાત કાર્યક્રમ અંતર્ગત આજે મેં આપના માટે આજના દિવસનો પંચાંગ, આજનો સુવિચાર હોય, હેલ્થ ટિપ્સ હોય, બર્થડે હોય કે રાશિફળ હોય, આ તમામ બાબત લઈને જોડાવાના છે. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કે આપ અમારી સાથે જોડાશો અને આપના મનની વાતની રજૂઆત કરશો. કાર્યક્રમની શરૂઆત કરીએ તો આવો સૌ પ્રથમ નજર નાખીએ આજના દિવસના પંચાંગ પર. તારીખ 12 જૂન 2020, વાર શુક્રવાર, તિથિ જેઠ વદ સાતમ, નક્ષત્ર પૂર્વ ભાદ્રપદ, રાશિ મકર. દર્શક મિત્રો, આના દિવસનો પંચાંગ આપણે જોયું 12 જૂન 2020 આજની તારીખ, જ્યારે વાર છે શુક્રવાર. તારીખ, વાર, તિથિ, રાશિ અને નક્ષત્ર આ પાંચે પાંચ અંગોનું સમન્વય કે જેને આપણે પંચાંગ તરીકે ઓળખતા હોય છે તે આપણે જોયું. તેની સાથે જો વાત કરીએ તો સુપ્રભાત કાર્યક્રમ અંતર્ગત હવે કાર્યક્રમમાં સમય થયો છે ખાસ કરીને આજનો સુવિચાર જાણવાનો. અમે રોજ કંઈક અવનવા સારા સારા વિચારો લઈને ઉપસ્થિત થતા હોય છે, જેના કારણે પ્રભાતના સમય દરમિયાન, સવારના સમય દરમિયાન સારા વિચાર કરવામાં આવે, સારી વાતો સાંભળવામાં આવે તો મન અને દિવસ તે પ્રકારે સારો અને સુંદર પસાર થતો હોય છે. આવો નજર કરીએ આજના દિવસના સુવિચાર પર. તમે બાળક જેવા થાઓ પણ તેઓને તમારા જેવું કરાવવા ફોફા મારશો નહીં. કહેવાનો અર્થાત એ છે કે તમે બાળક જેવા થાઓ પણ તેમને તમારા જેવા બનવા માટે ફોફા મારશો નહીં. એટલે તમારું બાળક તમારા જેવું જ બને તે જરૂરી નથી. દરેકના જીવનના સ્વપ્નની સાથે સાથે દરેકની પ્રકૃતિ અને તેનો સ્વભાવ, તેનો નેચર, તેની આદતો, આ બધી જ વસ્તુ અલગ અલગ હોતી હોય છે. એટલે જરૂરી નથી કે તમારું બાળક એ તમારા જેવું જ બને અને તમે તેને તેના માટે પ્રેશરાઇઝ કરો અથવા તો તેને તે વસ્તુ શીખવાડો જે તમે કરી રહ્યા છો. એટલે આ વસ્તુ ખૂબ જ જરૂરી છે તમારા દિમાગમાં સમજવાની, કારણ કે દરેક લોકો, ઘણા પેરેન્ટ્સ એવા હોય છે જે પોતાના બાળકો પાસે એવી અપેક્ષા રાખતા હોય કે તે મારા જેવો જ બને, પરંતુ તેનામાં અલગ લક્ષણો હોય અથવા તો પછી તે તેમના માતા પિતા જેવો નથી હોતો. પરંતુ તેનો અર્થાત એવો નથી કે બાળક એ મંદબુદ્ધિ છે અથવા તો પછી એ હોશિયાર નથી. તે હોશિયાર છે પણ અલગ રીતે હોશિયાર છે. તો આજના દિવસનો સુવિચાર એ ખૂબ જ સુંદર છે, આશા છે આપસોને પસંદ આવે હશે. તો સુપ્રભાત કાર્યક્રમમાં સુવિચારની સાથે સાથે રોજ કંઈક અવનવી હેલ્થ ટિપ્સ લઈને પણ જોડાતા હોય છે, જેના કારણે આપ કોઈ સમસ્યાથી પીડાતા હોય તો તેમાંથી આંશિકપણે રાહત પ્રાપ્ત કરી શકો છો. આવો નજર કરીએ આજના દિવસની હેલ્થ ટિપ્સ પર. કાચા પૌવા ખાઈને ઉપરથી પાણી ન પીવાથી માથાનો દુખાવો મટે છે. માથાના દુખાવાના પણ અલગ અલગ પ્રકાર હોય, કોઈને આધાશીશી, સાઇનસ, આ તમામ માઇગ્રેશન, આ અલગ અલગ વસ્તુઓના કારણે માથાનો દુખાવો થતો હોય છે. ઘણા લોકોને હેરિડિટીની અંદર જ હોય છે, પરંતુ ખાસ કરીને માથાના દુખાવા માટે પણ ઘરગથ્થુ ઘણા જ બધા ઉપચાર છે કે જેનાથી આપ ઘરે બેઠા ઘરગથ્થુથી તમારો માથાનો દુખાવો જે છે તે દૂર કરી શકો છો. આજનો જે હેલ્થ ટિપ્સ છે, કાચા પૌવા ખાઈ લો અને ઉપરથી પાણી ન પીશો અને થોડી વારમાં ચોક્કસ તમારું જે માથું જે છે તે ઉતરી જશે. આની સાથે જ સાથે બીજો એક પણ હેલ્થ ટિપ્સ એવી છે કે તમને માથું દુખાતું હોય તો ઘી, ગરમ ઘી માથા પર લગાવીને તમે થોડી વાર તેને ઘસો માથા પર, તો તમારું માથું જે છે તે ઉતરી જતું હોય છે. તો ખાસ કરીને આજના દિવસની હેલ્થ ટિપ્સ આપણે જોઈ માથાના દુખાવાની સમસ્યાને લઈને. તો આશા છે આપ સૌને પસંદ આવી હશે. તો સુપ્રભાત કાર્યક્રમ અંતર્ગત હવે કાર્યક્રમમાં સમય થયો છે આજની જે તારીખ છે એટલે કે 12 જૂન 2020, 12 જૂન સાથે કયા ઇન્ડિયન સેલિબ્રિટીઝનો બર્થડે જોડાયેલો છે, કયા ઇન્ડિયન મહાનુભાવોનો જન્મદિવસ જોડાયેલો છે, આવો તે જોઈ લઈએ અને તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી દઈએ.
12 જૂન 1932 પદ્મિની ભારતીય અભિનેત્રી. તો દર્શક મિત્રો, આજે જે અભિનેત્રીનો જન્મદિવસ છે, પદ્મિની કે જે ભારતીય અભિનેત્રી રહી ચૂકી છે, ખાસ કરીને ઘણા બધા બોલિવૂડની અંદર એવી ફિલ્મો છે કે જેમાં તેમણે પોતાનો રોલ અદા કર્યો હોય, તો તેમનો આજે જન્મદિવસ, તેની સાથે મારા કાર્યક્રમના જેટલા પણ કોલર મિત્રો હોય, જેટલા પણ દર્શક મિત્રો હોય, જે કોઈનો આજે જન્મદિવસ હોય, જેમના મિત્ર પરિવાર સગા સંબંધી કુટુંબીજનોમાં કોઈનો પણ બર્થડે હોય, તો તે સૌ કોઈને મારા તરફથી ને મારી પૂરી નિર્માણ ન્યૂઝની ટીમ તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. વિશે વેરી 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 હેપી બર્થડે. તો હવે કાર્યક્રમમાં સમય થયો છે આજના દિવસનું રાશિ ભવિષ્ય જાણવાનો. આવો નજર કરીએ આજના દિવસના રાશિફળ પર. મેષ રાશિ, વિદેશથી શુભ સમાચાર મળી શકે છે. મેષ રાશિ, આરોગ્ય સુખમય બની રહેશે. મેષ રાશિ, જમીન અને મકાનના પ્રશ્નો હલ થાય, સમય સાનુકૂળ. વૃષભ રાશિ, કૌટુંબિક વિખવાદોનો અંત આવી શકે છે. વૃષભ રાશિ, માનસિક ચિંતા દૂર થઈ શકે છે. વૃષભ રાશિ, વિદેશથી શુભ સમાચાર મળી શકે છે. મિથુન રાશિ, નાણાકીય સ્થિતિ મજબૂત બનતી જોવા મળે. મિથુન રાશિ, જમીન સંબંધિત પ્રશ્નો હલ થઈ શકે છે. મિથુન રાશિ, આરોગ્ય સુખમય બની રહેશે. કર્ક રાશિ, ભાગ્યદયની તક મળી શકે છે. કર્ક રાશિ, અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે. કર્ક રાશિ, જમીન અને મકાનના પ્રશ્નનો ઉકેલ આવી શકે છે. સિંહ રાશિ, સંતાન સંબંધિત પ્રશ્નનો ઉકેલ આવી શકે છે. સિંહ રાશિ, નોકરિયાત વર્ગને પદોન્નતિની શક્યતા જોવા મળે. સિંહ રાશિ, સાહસમાં લાભ. કન્યા રાશિ, ઈષ્ટદેવની ઉપાસના શુભ અને ફળદાયી બની રહેશે. કન્યા રાશિ, વડીલોનું માર્ગદર્શન કાર્યક્ષેત્રે ઉપયોગી સાબિત થઈ શકે છે. કન્યા રાશિ, આરોગ્ય સુખમય બની રહેશે. તુલા રાશિ, સામાજિક યશ પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. તુલા રાશિ, વિદેશથી શુભ સમાચાર મળી શકે છે. તુલા રાશિ, લગ્ન જીવન સુખમય બની રહેશે. વૃશ્ચિક રાશિ, કાયદાકીય પ્રશ્નોમાં સફળતા મળી શકે છે. વૃશ્ચિક રાશિ, વારસાગત મિલકતના પ્રશ્નો હલ થઈ શકે. વૃશ્ચિક રાશિ, રોજગારીની તક મળી શકે છે. ધનરાશિ, આવક કરતા ખર્ચ ન વધે તેની કાળજી રાખવી હિતાવહ બની રહેશે. ધનરાશિ, રોજગાર સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. ધનરાશિ, આરોગ્ય સુખમય બની રહેશે. મકર રાશિ, લગ્નોત્સુકોને યોગ્ય જીવન સાથીની પસંદગી થઈ શકે છે. મકર રાશિ, આર્થિક મુશ્કેલીઓ દૂર થાય. મકર રાશિ, જમીનના પ્રશ્નો ઉકેલાય. કુંભ રાશિ, સ્પર્ધાત્મક બાબતોમાં સફળતા મળી શકે છે. કુંભ રાશિ, કાયદાકીય પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. કુંભ રાશિ, રોજગારીની તક મળી શકે છે. મીન રાશિ, સ્થાવર મિલકતના પ્રશ્નોનો ઉકેલ આવી શકે.
મીન રાશિ નાણાકીય સ્થિતિ મજબૂત બનતી જોવા મળે. મીન રાશિ આરોગ્ય સુખમય બની રહેશે. દર્શક મિત્રો, આજની બારે બાર રાશિ પર આપણે નજર નાખીને બારે બાર રાશિમાં કયા પ્રકારના કાર્યોમાં આપણો આજનો દિવસ પસાર થવાનો છે, કયા પ્રકારના કાર્યોમાં આપણો આજનો દિવસ વ્યતીત થવાનો છે તે આપણે જોયું. તો હવે કાર્યક્રમમાં સમય થયો છે કે આપ અમારી સાથે જોડાઓ અને આપના મનની વાતને રજૂઆત કરો. આપને ટીવી સ્ક્રીન પર જે બે નંબર્સ ફ્લેશ થઈ રહ્યા છે તે નંબર્સ પર કોલ કરીને આપ અમારી સાથે જોડાઈને આપના પ્રશ્નોનું સમાધાન મેળવી શકો છો. ખાસ કરીને આપના પરિવારજનો, મિત્ર, સગા સંબંધી, કુટુંબીજનોમાં કોઈનો જન્મદિવસ હોય અને તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવા માંગતા હોય તો તે માટે પણ આપ અમારી સાથે જોડાઈને જન્મદિવસની શુભકામનાઓ, સારા પ્રસંગોની શુભકામનાઓ પાઠવી શકો છો. કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છો. હેલો, નમસ્કાર. નમસ્કાર, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. હરિભાઈ, શું જણાવશો કાર્યક્રમની અંદર આજે આપ? બેન, આપણા રેગ્યુલર કોલર એવા તુલસીબેન જન્મદિવસ 69 કરો છે અને મારા ગુરુ ખૂબ ખૂબ સુના પડશું. બીજું કે આપણા ખેડૂત મિત્ર, તેમના પુત્ર પુષ્પ રાશિનો આજે પણ જન્મદિવસ છે એને પણ ખૂબ કુશળ મારણ ગુપ્તિ. બીજું આપણા ખરેખર જીવ્ય પ્રેમી કોલર મિત્ર, ખરેખર જીવ્ય પ્રેમી મનસુખભાઈ કીકીવાલા, એનો પણ આવતીકાલે જન્મદિવસ છે, એને પણ ખૂબ કુશળ મારણ ગુપ્તિ. બેન, ખરેખર હું કહેવા માંગુ છું, જેનો જન્મદિવસ બેન હોય છે હંમેશા સૌ સારું કામ કરે, જીવ્ય પ્રેમી. અત્યારે બેન જો કે આવા પક્ષી માટે, ખરેખર પક્ષી માટે કુંડા મેંકતા હોય છે, માળા મેંકતા હોય છે બેન, અને ચણદાન નાખતો હોય છે બેન. એટલે જેનો જેનો જન્મદિવસ બેન એ કાર્ય કરતા હોય છે. આપણા દરેક કોલર મિત્રો ખરેખર એવો હવા જુ થયો છે કે જ્યાં આપણે લાગે પશુ પક્ષી માટે બેન, અત્યારે વરસાદમાં બેન પાણીમાં ચણાઈ જાય છે, એટલે ઊંચી થઈ જાય ચણ નાખો તો પશુ પક્ષી બેન એનાથી ખાઈ પીને આંસકારો લઈ શકે બેન. જી ચોક્કસ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને ચોક્કસ અત્યારે વરસાદની સિઝન છે, ગરમી પણ છે, એટલે ચોક્કસ આ સિઝનની અંદર તમે એવી જગ્યાએ ચણ નાખો કે જ્યાં તેઓ આરામ કરી શકે, હાશકારો અનુભવી શકે અને તેમને તકલીફ ન પડે. એટલે ખાસ જો તમે નાખો છો તો એ બાબતનું પણ ધ્યાન રાખો તો તે વધારે જરૂરી બની જતું હોય છે. વધુ કોલ મિત્રને સાંભળી લઈશું. હેલો, હા જી બેન, ગુડ મોર્નિંગ, નમસ્કાર. મોર્નિંગ મંત્ર સુવિચાર સાથે આપને આપણી નિર્માણની પૂરી ટીમને ખૂબ ખૂબ શુભકામના અને પહેલા વંદન. આપને જય શ્રી બહુચર, શાંતિલાલ જેઠી બોલું છું. પુષ્ટિ શાંતિલાલ ભાઈ, જય શ્રી બહુચર, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. શું જણાવશો કાર્યક્રમની અંદર આજે આપ? બેન, કાર્યક્રમમાં તો જ અમારા મિત્ર એવા પ્રહલાદસિંહ જાડેજાનો એકલા પુષ્પરાજનો જન્મદિવસ છે, તો 20 વર્ષ પૂર્ણ કરીને 21મા વર્ષમાં પ્રવેશ કરે છે, તો જાડેજા પરિવારને ખૂબ ખૂબ શુભકામના. અને આવતીકાલે મનસુખભાઈના દીકરા કરણનો જન્મદિવસ છે, તો એને પણ ખૂબ ખૂબ શુભકામના. આપણા દરેક દર્શક મિત્રોના પરિવારમાં જેનો જન્મદિવસ હોય, લગ્ન એનિવર્સરી, એને પણ મારી ખૂબ ખૂબ શુભકામના. અને એથી વિશેષ પણ આપ દરેક વ્યક્તિ સુધી આપ શુભકામના પહોંચાડો છો એટલે અભિનંદનને પાત્ર આપ છો, એટલે આપને અને આપના પૂરા પરિવારને મારી ખૂબ ખૂબ શુભકામના. અને જીવનની અંદર ખૂબ પ્રગતિ કરો અને આપના પર મા બહુચરના ખૂબ આશીર્વાદ રહે અને આપનું આરોગ્ય ખૂબ સુંદર અને સારું રહેવી અંતરથી મારી પ્રાર્થના જૈન ભારત માતાથી જાય. ચોક્કસ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ખાસ અલગ અલગ કોલર મિત્રો અમારી સાથે જોડાઈ રહ્યા છે, શુભ પ્રભાત કાર્યક્રમ અંતર્ગત જોડાઈને તેમના મનની વાતની રજૂઆત કરી રહ્યા છે. સારા સારા વિચારો સાથે, સારી સારી વાતો સાથે આપ પણ અમારી સાથે જોડાઈ આપના મનની વાતની રજૂઆત કરી શકો છો. અને કોલર મિત્રને સાંભળી લઈશું. હેલો, હેલો, શુભ પ્રભાત બાપા સીતારામ ધ્રુવીબેન. શુભ પ્રભાત બાપા સીતારામ, યોગેશભાઈ સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. શું જણાવશો કાર્યક્રમની અંદર આજે આપ? આજનો શું વિચાર? એને વિચાર આભૂષણ ની પણ આભૂષણ જ છે. અને બીજું કે આપણા રેગ્યુલર કોલર મિત્ર એવા ખેડૂત મિત્ર ના દીકરા પુષ્પ રાશિ નો જન્મદિવસ છે, 21 વર્ષ પૂર્ણ કરીને 20મા વર્ષ કરે છે, તેના શુભકામના. અને બીજું કે મનસુખભાઈ ખીચીવાલા ના દીકરા કરણ નો જન્મદિવસ છે, તો એને શુભકામના પાઠવી દઈએ. આભાર. ચોક્કસ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ખાસ દર્શક મિત્રો, શ્રી પ્રભાત કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય જ આ છે કે આપ જેવા કોલર મિત્રો અમારી સાથે જોડાઓ, પ્રભાતનો સમય, સવારનો સમય સારો અને સુંદર બનાવો, સારા સારા વિચારો સાથે ભરી દો. વધુ કોલર મિત્રને સાંભળી લઈશું. હેલો, નમસ્કાર, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. શું જણાવશો કાર્યક્રમની અંદર આજે આપ? એ પ્રહલાદસિંહ પીપળિયા વાળા, એમના દીકરા પૃથ્વીરાજ નો આજે જન્મદિવસ છે, તો એને 21 વર્ષ બે છે, તો જીવનની અંદર સુખ શાંતિ સંપત્તિ
અને જસ મળતો રહીએ અને દરેક કાર્યની અંદર સફળતા મળતી રહીએ અને ગુલાબના ફૂલ જેવી એની સુગંધ મહેકતી રહીએ, દરેક કાર્યની અંદર લેન લાંબુ આયુષ્ય ભોગવે, મા બાપની સેવા કરે. બીજા નંબરમાં કે જે આપણે દ્વારકા વાળા સુખદેવ સિંહ બાપુનો જન્મદિવસ છે આજે, તો એને પણ શુભેચ્છા. બીજા નંબર કે મુસુખભાઈ જામનગર વાળા, એમના આવતીકાલે બાબાનો જન્મદિવસ છે, તો પણ એમને પણ શુભેચ્છા પાઠવી હતી. લાંબુ આયુષ્ય ભોગવે, તંદુરસ્તી ભોગવે, દરેક રીતે સુખ શાંતિ મળે. અને ગઈકાલે ઋષિભાઈ નો જન્મદિવસ હતો, એને 70 વર્ષ પૂરા થઈ અને 71 માં વર્ષમાં બેઠા, એટલે એને પણ શુભેચ્છા. બીજા નંબરમાં કે મારે મારો જન્મદિવસ 15મી જૂનને આવે છે, મારું નામ ઉમેશ પરમાર, એટલે મારો જન્મદિવસ 15મી તારીખે. આપને જન્મદિવસની એડવાન્સમાં ખૂબ ખૂબ શુભકામનાઓ, અને ખાસ આપનું આરોગ્ય જો છે તંદુરસ્ત રહે અને ભગવાન આપને લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરાવે તેવી મારી શુભકામનાઓ એડવાન્સમાં. અને ખાસ કરીને દર્શક મિત્રો જે પણ આપણા કોલર મિત્રો છે તેમનો જન્મદિવસ છે, તેમને સૌ કોઈ શુભકામનાઓ પાઠવી રહ્યા છે અને કોલર મિત્રને સાંભળી લેશું. હેલો, ગુડ મોર્નિંગ મેડમ. ગુડ મોર્નિંગ, જય આશાપુરામાં સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. સુખદેવજી શું જણાવશો કાર્યક્રમની અંદર આજ આપ? મારે હમણાં 10 તારીખે જન્મદિવસ ગયો હતો. બધાય તમામ કોલર મિત્ર બે ચેનલમાં શુભકામના એનો આભારી છું. બીજા નંબરમાં કે અમે ખેતીના કામ માટે મેડમ આવ્યા છીએ, તો અત્યારે ટીવીનું માધ્યમ અમારી પાસે 60 કિલોમીટર દૂર છે, તો ખેતીમાં અમે જન્મદિવસને ઉજવવા માટે અમે 1,00,000 રૂપિયાનો ખર્ચ ખેતીના બિયારણમાં કર્યો અને અમે એનો અમે આનંદ લીધો. બીજો કોઈ પણ જાતનો ખર્ચ કર્યો નથી. પુષ્પરાજ જે રાજકોટના ખેડૂત મિત્ર, એમના દીકરાએ 20 વર્ષ પૂર્ણ કરીને 21મા વર્ષમાં પ્રવેશ છે, તો એમને શુભકામના આપીએ. કેમ કે નાનો બાળક હોય ને તો માં લાલો કહેતા હોય, કાના કહેતા હોય, પ્રેમ કરતા કરતા ભગવાન ભરોસે છોકરાઓ મોટા થાય, નોકરી ધંધા બિઝનેસ સારા મળે અને ખેડૂત મિત્ર અને બે પરિવારને એને સારી રીતે રાખે, મા બાપની સેવા કરે અને આગળ વધે એવી શુભકામના દેવભૂમિ દ્વારકાથી આપીએ. કોઈ પણ કોલર મિત્રના સારા પ્રસંગ હોય, સારા દિવસ હોય, એને પણ શુભકામના. થોડો વધુ વરસાદ બધી જગ્યાએ પડી ગયો છે, નથી પડ્યો એને પણ ભગવાન વરસાદ આપી દેશે. કેમ કે મેડમ અમારે તો અમે તો ક્ષત્રિય સમાજના છીએ, એટલે અમારે ખેતીવાડી ઉપર જ નભાવ છે. વર્ષોના વર્ષ વયા ગયા, અમારા ગઈધા બાપ દાદા બધા વયા ગયા, અમારા આશરે દિન તો આમાં આવે નહીં, પણ અમારે જમીન સાથે લડવું જ પડે. સ્વાગત છે આપનો કાર્યક્રમમાં, શું જણાવશો કાર્યક્રમની અંદર આજ આપ? આજ મારા બાબાનો જન્મદિવસ છે, પુષ્પરાજ નામ છે એનું, 20 વર્ષ પૂરા કરીને 21મા વર્ષમાં આજ પ્રવેશ કરે છે, એને પણ શુભકામના. મનસુરભાઈ ચીચુવાડાના દીકરાનો કાલે જન્મદિવસ છે, એને પણ શુભકામના આપી દઉં. અને સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર 25% વરસાદ સારો થઈ ગયો છે એ પણ, એટલે ખેડૂત બધા ખુશખુશાલ છે. અને ભગવાન પાસે પ્રાર્થના કરી કે 18 વરસાદ પડે એવી પણ પ્રભુ પાસે પ્રાર્થના કરી, સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ પડે એવી પણ શુભકામના આપી દઈ. અને જે હમણે હરીભાઈ સાહેબ કીધું, અમારા મિત્ર ખાસ છે મારા, એને કીધું કે ચકલાને તૈન નાખો, કબૂતરને તૈન નાખો, ઊંચી જગ્યામાં નાખો. અત્યારે વરસાદનો માહોલ છે, ચોમાસું બેસી જવાયું છે, એટલે જેટલું બને એટલું અને માપે માપે તૈન નાખો, કેમ કે ખોટી બગડે નહીં વરસાદ આવે એટલે, એવું હું ખાસ કહેવા માંગુ છું. જય હિન્દ, જય ભારત. ચોક્કસ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો સમયના અભાવ છે માટે કાર્યક્રમમાં રજા લેવાનો સમય થઈ રહ્યો છે. જે પણ કોલર મિત્રો અમારી સાથે જોડાયા તે સૌ કોઈનો ખૂબ ખૂબ આભાર. શુભ પ્રભાત કાર્યક્રમમાં હાલ બસ આટલું જ, મને આપશો રજા. નમસ્કાર.